પબ્લિક ઓછો અવાજ કરો પીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આપનો સાથી આપની સાથે રમેશ પરમાર જંબુસરથી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે નવરાત્રી ચાલી રહી છે બીએન ન્યૂઝ તમને અવિરતપણે દર નોરતે દરેક ગામથી અમે આપને બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી નવરાત્રી મહોત્સવના ગરબાનું લાઈવ ડિજિટલ પ્રસારણ આપને બતાવી રહ્યા છે આજે બીએન ન્યૂઝ ચેનલની ટીમ જંબુસર નગરના આંગણે આવી પહોંચી છે અને જંબુસરનું નગર અને એમાં રાણા સ્ટ્રીટ અને રાણા સ્ટ્રીટ એટલે એના ગણપતિ પણ ફેમસ એની નવરાત્રી પણ ફેમસ અને દર્શક મિત્રો આપને જણાવી દઉં કે અહીંયા જ્યારે બીએન ન્યૂઝ ચેનલ પરથી અમે લાઈવ થયા છે ત્યારે આ જંબુસરનું રાણા સ્ટ્રીટ છે અને રાણા સ્ટ્રીટમાં કંઈક અલગ જ પ્રકારના ગરબા કહી શકાય પરંપરાગત ગરબા કહી શકાય આપણી ભાતીગર સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમા પરંપરાગત ગરબા જે કહી શકાય એ ગરબાનું લાઈવ પ્રસારણ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપને હું જંબુસર નગરના આંગણેથી લાઈવ બતાવી રહ્યો છું પરંપરાગત ગરબા કહી શકાય માતાની માંડવડી કહી શકાય અને માતાની માંડવડી અને જ્યોત પણ અહીંયા પ્રગટાવવામાં આવી છે અને આજે લગભગ આ આઠમું નોરતું છે દુર્ગાષ્ટમીની રાતે આપને હું આઠમા નોરતે આ રાણા સ્ટ્રીટમાંથી લાઈવ દ્રશ્યો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો બતાવી રહ્યો છું અહીંયા આપ જોઈ શકો છો કેમેરામેનને વિનંતી કરીશ કે માતાજીની માંડવડી અને પરંપરાગત ગરબા ડીજે ટેકનોલોજી અવાજના ઘોંઘાટ વગર ગાયક કલાકાર સાથે શાંત ચિત્તે જેને કહી શકાય કે ગામડાની પરંપરાગત સંસ્કૃતિના ગરબા જે છે માતાની જે માતાજીની જે માંડવડી ગામડામાં પરંપરાગત રીતે જે સ્થાપવામાં આવતી હતી એ પ્રમાણેની માંડવડી બીજી એક વિશેષતા રાણા સ્ટ્રીટની એ છે કે આજે આ નવ દુર્ગાષ્ટમી જેને કહી શકાય આઠમા નોરતે માતાજીને રીઝવવા માટે માતાજીની આરાધના કરવા માટે આ નાના નાના બાળકોએ વેશભૂષા ધારણ કરી છે અને વેશભૂષામાં નાના બાળકો બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવા માટેનો એક પ્રયત્ન આ રાણા સ્ટ્રીટ નવરાત્રી મહોત્સવ સમિતિ જે છે એના દ્વારા કરવામાં આવ્યો છે બાળકો વેશભૂષામાં સજ્જ છે બહેનો પણ છે યુવતીઓ પણ છે અને નાના બાળકોમાં એક પ્રકારનો આનંદ એક પ્રકારનો ઉત્સાહ જે જણાઈ રહ્યો છે એ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપને હું લાઈવ બતાવી રહ્યો છું અહીંયા જે બાળકો ઉભેલા છે આપણા દેશની સંસ્કૃતિ કચરા પેટી સ્વચ્છતા મિશન ભારતનું કહી શકાય વડાપ્રધાનનું કહી શકાય એ સ્વચ્છતા મિશનના પણ દ્રશ્યો છે કેટલાક યુવાનો અહીંયા જે છે એ બનેલા છે આપણે એમને પૂછીશું ભાઈ શું નામ છે આપનું રાણા હર્ષકુમાર પંકજભાઈ સરસ હર્ષકુમાર આપ શું કરો છો બી એ બોડાલ કેમિકલમાં જોબ કરી રહ્યો છું ખૂબ સરસ બોડાલ કેમિકલમાં જોબ કરો છો અને આ શાનું રૂપ ધારણ કર્યું છે કૃષ્ણ ભગવાનનું રૂપ ધારણ કર્યું છે સાક્ષાત કૃષ્ણ ભગવાન કહી શકાય એવા પ્રકારના પરંપરાગત ગરબા આ રાણા સ્ટ્રીટ જંબુસર નગરના આંગણે થઈ રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો બેટા આ શું લઈને ઊભા છો અને શું કહી શકો મારું નામ છે રાણા યસ યસ સરસ કચરા પેટી બન્યો છે તો કચરા પેટી કેમ બનવું પડે શું ભારત દેશમાં બી શું સમસ્યા છે કે કચરા પેટી બનવું પડે હાલમાં તમે જોઈ શકો છો કે આપણે ભારત સરકારે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે એમાં આપણે સૌ ભારતને સ્વચ્છ બનાવીએ તે જ મારો ઉદ્દેશ છે સ્વચ્છ ભારત મેરા ભારત ખૂબ સરસ દર્શક મિત્રો આપણે જોયું કે સમાજને સંદેશો આપતા હોય ગરબા તો ખરા પણ સમાજને સંદેશ મળે સમાજના લોકો એમાંથી પ્રેરણા લે અને ગંદકી મુક્ત બને ભારત ગંદકી મુક્ત બને જંબુસર ગંદકી મુક્ત બને અને જંબુસરના લોકોને પ્રેરણા મળે એવા પ્રકારના દ્રશ્યો આ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપને બતાવી રહ્યો છું જબરજસ્ત વેશભૂષા ધારણ કરી છે શું નામ છે બેટા આપનું લક્ષ લક્ષ આ શું બન્યો છે તું મેં બન્યો છું લક્ષ એ હર્ષ હર્ષ બન્યો છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે બાળકોમાં કેવા પ્રકારનો ઉત્સાહ છે કેવા પ્રકારનો આનંદ છે કેવા પ્રકારનું વાતાવરણ છે શું નામ ભાઈ આપનું મહાવીર મહાવીર શું બન્યો છે મહાવીર સરસ શું બન્યો છે જોકર જોકર બન્યો છે સરસ લોકોને હસાવે છે જોયું દર્શક મિત્રો આપે કે અહીંયા કેવા પ્રકારના દ્રશ્યો છે અહીંયા જેને કહી શકાય કે જે આજે આઠમના નોરતા છે આઠમું નોરતું છે અને દરેક જણ પોતાની કુળદેવીને જ્યારે પૂંજતા હોય દરેક કુળદેવીને રીઝવતા હોય ત્યારે એક બહેન અહીંયા માતાનું રૂપ ધારણ કરીને ખોડિયાર માતાનું રૂપ ધારણ કરીને ઉભેલા છે આપ અહીંયા લાઈવ દ્રશ્યો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી જંબુસર રાણા સ્ટ્રીટના આપને બતાવી રહ્યો છું જે આપ અહીંયા જોઈ રહ્યા છો અહીંયા માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે બીજાનું સ્વરૂપ ધારણ કરવું બીજાનું અભિનય ધારણ કરવું એ પણ એક જણે કહી શકાય કે પ્રેરણા કહી શકાય સમાજને પ્રેરણા કહી શકાય શું નામ બેન આપનું જલ્પા બેન શું કરો છો આપ ઘરે છે માતાજીનું રૂપ ધારણ કર્યું છે કેવી લાગણી અનુભવો છો સારું છે સારું છે સરસ
બેન હમણાં ગરબા પણ ગાવાના છે, આપને આ બધા હું લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું. અહીંયા જેને કહી શકાય કે રાણા સ્ટ્રીટના જે શું કહી શકાય કે નવરાત્રી સમિતિના કેટલાક યુવા મિત્રો પણ અહીંયા ઉભેલા છે અને એમને આપણે પૂછીશું. શું નામ છે? રાકેશભાઈ. રાકેશભાઈ શું કરો છો? હું જોબ કરું છું ફિલિપ્સ કંપનીમાં. ફિલિપ્સ કંપનીમાં. અહીંયા રાણા સ્ટ્રીટમાં કેવા પ્રકારનું આયોજન છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે? જંબુસરથી આખું અલગ પડે એવી વ્યવસ્થા પરંપરાગત ગરબાની છે, તો આ કેવી રીતના આયોજન છે આખું? અમારા સમાજના બધા ભાઈઓ બહેનો સાથ સહકાર આપે અને સાથ સહકારથી અહીં એકબીજાને મળીને અમારા આ પ્રોગ્રામ લગભગ વર્ષો પુરાણાથી આ પરંપરા ચાલી રહી છે. દર વર્ષે આપ આ પ્રકારના ગરબા આઠમના દિવસે અમારો પ્રોગ્રામ વેશભૂષાનો રહે છે. દર વર્ષે આઠમની વેશભૂષા કરી રહ્યા છો અને બીજા નોરતામાં આ રીતે જ પરંપરા હોય છે? બીજા નોરતામાં બી આ પરંપરા હોય છે. ડીજેનો ઘોંઘાટ નહીં, ડીજેનો અવાજ નહીં, અને શાંત વગર એના ડીજે અને વગર માતાજીના સાત ગરબા અમે પહેલા શરૂ કરીએ છીએ, ત્યાર પછી બાદમાં દીદીનું કામ. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો આપ અહીંયા જોઈ રહ્યા છો, ગરબા થોડી જ ક્ષણોમાં શરૂ થવાના છે અને બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપને હું લાઈવ ગરબા બતાવવા જઈ રહ્યો છું એટલે આપણે અહીંયા લાઈવ ગરબાનું જે છે પ્રસારણ આપણે બતાવીશું. શું નામ છે ભાઈ બેન? વેદાંત રાજેશ રાણા. વેદાંત રાજેશ રાણા. શ્વાસાનું રૂપ ધારણ કર્યું છે? કથકલી. કથકલી નું નૃત્ય? હા. કયા રાજ્યનું છે? કેરાલા. સરસ, વેલ એન્ડ ગુડ. આ જે છે એ એક વિદ્યાર્થી છે અને એણે પણ જેને કહી શકાય કથકલી નૃત્યનું જે છે એ રૂપ ધારણ કર્યું છે. અહીંયા હવે આ રાણા સ્ટ્રીટની અંદર થોડા જ સમયની અંદર ગરબાની શરૂઆત થવાની છે. વેશભૂષા ધારણ કરેલા લોકો અને નવરાત્રી મહોત્સવમાં ઝૂમતા ગરબે ઘૂમતા લોકોને બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપને હું લાઈવ બતાવી રહ્યો છું. થોડા જ સમયની અંદર ગરબાની શરૂઆત થશે. અહીંયા એક મંદિર પણ છે. શાનું મંદિર છે? ખોડિયાર માતાનું મંદિર છે અને ખોડિયાર માતાનું મંદિર આપને જો હું બતાવી દઉં, માતાજીના દર્શન આપને અહીંયા લાઈવ કરાવી રહ્યો છું જે આપ અહીંયા જોઈ શકો છો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી. નગરના આંગણે આપ જોયું કે 300 વર્ષ જૂનું આ માતા આઈશ્રી ખોડિયારનું મંદિર છે અને આઈશ્રી ખોડિયાર માતાનું મંદિર આપ અહીંયા નિહાળી રહ્યા છો. વર્ષોથી પરંપરાગત રીતે આ જંબુસર રાણા સ્ટ્રીટની અંદર નવરાત્રી થઈ રહી છે અને જેના ગરબા આપને હું લાઈવ બતાવી રહ્યો છું. રાણા સ્ટ્રીટનું યુવાધન કેવી રીતે ગરબા ઘૂમી રહ્યું છે અને ગરબાની રમઝટ કેવા પ્રકારની જોવા મળે છે જે આપને હું લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું. આપ અહીંયા જોઈ શકો છો ખોડિયારમાંનું સ્વરૂપ ધારણ કરી અને કેવી રીતના જેને કહી શકાય કે વેશભૂષાની અંદર બાળકો જે છે એ ગરબે ઘૂમી રહ્યા છે. આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને લાઈવ દ્રશ્યો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપને હું લાઈવ બતાવી રહ્યો છું. પરંપરાગત ગરબા કહી શકાય, સંસ્કૃતિને અનુસરીને ગરબા કહી શકાય જે આપ અહીંયા જોઈ શકો છો.
અહીંયા જોઈ શકો છો તલવારબાજીની કળા પણ રજૂ થઈ રહી છે અને એક ભાઈ જે છે આપણને તલવારબાજી કઈ રીતના થાય અને તલવારબાજીનું જે એક જણે કહી શકાય કે એની કળા જે છે એ કળાને અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે જે આપ અહીંયા લાઈવ દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો. જોઈ શકો છો કે જોકર નું જેને રૂપ ધારણ કર્યું છે અને જોકર બની અને આ બાળક પોતાની જે આગવી કળા છે કળા રજૂ કરી રહ્યો છે જે આપ અહીંયા જોઈ શકો છો કે કેવા પ્રકારની કળા છે. Thank you.
દર્શકો છે ગરબાના જે રમઝટ ગામી છે જે લઈ આવો છે મન મોર બની શનગાઢના નાદે શકાય કે ગરબે ઘૂમી રહ્યા છે મન મોર બની શનગાઢ કરેલા નાદે આ લાઈવ ગરબા પીએચયુ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપને હું લાઈવ બતાવી રહ્યો છું કે આપણને લાઈવ જોઈ શકો છો પીએચયુ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારની પરિસ્થિતિ કેવા પ્રકારનો માહોલ છે બાળકો વેશભૂષા ધારણ કરી અને પોતાની કળા જે છે એ પોતાની કળા રજૂ કરી રહ્યા છે જે આપ લાઈવ દ્રશ્યો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણને હું જંબુસર રાણા સ્ટીટથી બતાવી રહ્યો હતો હવે આપને દર્શક મિત્રો આ નવરાત્રી છે અને નવરાત્રીના જે છે આ નવરાત્રી છે અને નવરાત્રીના જનક કહેવાય કે લાઈવ ગરબા હજુ પણ આ આઠમા નોરતાની રાતે અમે આપને બતાવી રહ્યા છે થોડી જ વારમાં જંબુસર નવયુગ વિદ્યાલયના જે મેઇન ગરબા છે અને સરદારનગરના ગરબા છે એ થોડી જ વારમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છે જોડાયેલા રહેજો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી સાથે કેમેરામેન વાઘેલા સાથે રિપોર્ટર રમેશ પરમાર